સૌથી મોટી બનાસ ડેરી કોરોના મહામારી વચ્ચે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે। બનાસકાંઠાના તમામ ગામોને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી છે। કોરોના સંક્રમણ ન વધે તે માટે ગામડાઓમાં જાહેર સ્થળો અને આવશ્યક સેવાની દુકાનો પર સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 125થી વધારે ગામોને સેનેટાઇઝ કરવામાં આવ્યા તો બનાસ ડેરીની આ કામગીરીને સ્થાનિક લોકો પણ વખાણી રહ્યા છે। મહામારીના સંકટ સમયે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનાર બનાસ ડેરીની કામગીરી લોકોએ વખાણી છે। સામાજિક જવાબદારીના ભાગરૂપે આખા બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામમાં જઈને સેનિટાઇઝેશનનું કાર્ય ચાલુ કર્યું છે। અત્યાર સુધીમાં મેં 125 ગામોમાં સેનિટાઇઝેશનનું કામ પૂરું કર્યું છે અને દરેક તાલુકામાં આ પ્રમાણે ડેરી છે એ કામ કરી રહી છે। આજે સેનિટાઇઝેશનમાં અમે સોડિયમ હાઇપોક્લોરાઇડનું 1% સોલ્યુશન 1%નું દ્રાવણ બનાવી અને એનું છંટકાવ કરીએ છીએ અને એ સૌથી વધારે અસરકારક છે આ કોરોના વાયરસ ઉપર। બનાસ ડેરીના આદેશથી શંકરભાઈ માવજીભાઈના આદેશ કરેલો કે ભાઈ દરેક ગામની અંદર મંડળીઓ ઉપર જાય અને દવાનો છંટકાર કરવો। શેરીઓ છે, દુકાનો છે, જાહેર માર્ગ, રસ્તાઓ છે એ જગ્યાએ, કારણ કે જો દેશના વડાપ્રધાન આખા ભારત માટે એટલો વ્યસ્ત કરતા હોય તો ગામની પબ્લિક અને બધા એક થઈ અને આજે દરેક ગામની અંદર છંટકાર કર્યો છે અને કોઈ દુકાન કે મેડલું બાકી રાખ્યું નથી। સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે બનાસકાંઠાના જેટલા પણ ગામડાઓ છે તે ગામડાઓમાં સેનિટાઇઝરિંગ કરવામાં આવે તે રીતે સમગ્ર જે ગામડાઓમાં ફરીને બનાસ ડેરી દ્વારા હાલ સેનિટાઇઝરિંગ કરવામાં આવી છે। જે કોરોના વાયરસ છે વાયરસને અટકાવવા માટે બનાસ ડેરીએ એક સારો નિર્ણય કર્યો છે અને ગામડાઓમાં જે સેનિટાઇઝિંગ હાલ કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જે રીતે દિવસેને દિવસે જે કોરોના વાયરસ વધી રહ્યો છે તેને અટકાવવા માટે આ બનાસ ડેરીને એક પ્રેરણારૂપ કાર્ય કહી શકાય કે જે પોતાના પશુપાલકોની ચિંતા કરીને દરેક ગામડાઓમાં હાલ સેનિટાઇઝિંગ બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે। પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ।